तो आज रात्र देखाशे वर्षनु छेल्लु चंद्रग्रहण। नौ वर्ष बाद शरद पूर्णिमाए जोवा मळशे खग्रास ग्रहण। आज रात्र 11:30 वागे शुरू थशे चंद्रग्रहण। मोड़ी रात्र 3:56 मिनिटे पूर्ण थशे ग्रहण। चंद्रग्रहणनो मुख्य तबक्को रात्र 1:05 वागे शुरू थशे। ग्रहणनो मुख्य तबक्को रात्र 2:24 मिनिट सुधी चालशे। 1:19 मिनिट सुधी ग्रहणनो मुख्य तबक्को चालशे। ग्रहणना 9 कलाक पहेला सूतक काळ शुरू थई जशे। आ ग्रहण भारत, ऑस्ट्रेलिया, आफ्रिका, यूरोप में देखाशे। तो अमेरिका, हिंद महासागर, एंटार्क्टिका में पण ग्रहण देखाशे। तो ग्रहण ना कारणे जे तमाम मंदिरो छे, मोटा मंदिरो ते बंद राखवामां आवशे। अंबाजीनुं मंदिर, सोमनाथ मंदिर दर्शनार्थीओ माटे बंद राखवामां आवशे। तो ग्रहण दरमियान शुं शुं न करवुं जोईए, तो खास करीने मंदिरमां पूजा पाठ न करवा जोईए। चंद्रग्रहण दरमियान देवी देवताओंनी मूर्तिओने स्पर्श न करवुं जोईए। तो रात्रे 11:30 वागे आ ग्रहण छे ते शुरू थवानुं छे अने 3:56 मिनिटे आ ग्रहण पूरुं थशे। ग्रहण दरमियान खोराक एटले रांधवुं न जोईए अने खावानुं पण न खावुं जोईए, कारण के खोराक न खावो जोईए, खोराक खावो निषेध मानवामां आवे छे। स्मशान भूमि पासे पण न जवुं जोईए ग्रहण दरमियान। तो આજે ઘણી બધી ઘણા બધા જે મુખ્ય મંદિરો છે ત્યાં ગ્રહણ દરમિયાન પૂજા છે તે બંધ રહેશે। આ સિવાય મંદિરોના દ્વાર પણ બંધ રહેશે। આવતીકાલથી દરેક મંદિરો રાબેતા મુજબ ચાલુ રહેશે। અને આ બધી જ સમસ્યાઓની ઉપર કોઈ સમસ્યા હોય તો એ છે પાણીની સમસ્યા। વિચાર કરો કે જો તમને દિવસો સુધી પીવાનું પાણી ના મળે તો શું હાલત થાય। કઈક આવી જ હાલત આઝાદીના 7.5 દાયકા બાદ પણ ગુજરાતના કેટલાક ગામડાઓની છે જે પાણી માટે વલખા મારી રહ્યા છે। આજે જે ગામની કહાની તમને હું બતાવવા જઈ રહ્યો છું એ ગામ કોઈ છેવાડાનું નથી, એક સમયની ઔદ્યોગિક નગરી ગણાતા ભરૂચનું આ ગામ છે। થોડા દિવસ પહેલા જોયું હતું ને કે નર્મદાના પાણી ભરૂચમાં ઘૂસ્યા, કેવો કહેર મચાવે, બધું જ પાણી પાણી જળબંબાકાર થઈ ગયું। પણ આજે હવે બીજી બાજુ બતાવવી છે, એ જ ભરૂચ જિલ્લો અને તેનું જ એક ગામ, પણ ત્યાં પાણીની સાથે સાથે સંવેદના અને માનવતાનો પણ દુકાળ જોવા મળી રહ્યો છે। પાણી ભરવા દૂર દૂર સુધી ભટકતી આ મહિલાઓના દ્રશ્યો ફિલ્મી કહાનીથી ઓછા નથી। આ હકીકત છે અને વાસ્તવિકતા છે ગુજરાતની। ટીવી સ્ક્રીન પર ચાલી રહેલા આ દ્રશ્યો ભરૂચના છે। ભરૂચમાં થોડા દિવસો પહેલા નર્મદાના પાણીએ કહેર મચાવ્યો હતો, પરંતુ આ વચ્ચે ભરૂચના કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં લોકો આજે પાણીના એક એક ટીપા માટે વલખા મારવા મજબૂર બન્યા છે। વાત થઈ રહી છે ભરૂચ જિલ્લાના બાગરા તાલુકાના કચ્છીપુરા ગામની, જે વર્ષોથી પાણી માટે વલખા મારી રહ્યું છે। ભરૂચના બાગરા તાલુકાનો કચ્છીપુરા વિસ્તાર ચાંચવેલથી 7 કિલોમીટર દૂર છે। આ વિસ્તારમાં માત્ર મુસ્લિમ સમુદાયના વિચરતી જાતિના લોકો રહે છે, પરંતુ અહીં આઝાદીના 7.5 દાયકા બાદ પણ અહીં શુદ્ધ પાણીની સુવિધા પહોંચી નથી। કચ્છીપુરા ગામના લોકો આજે પણ પાણી જેવી પ્રાથમિક સુવિધાઓની કાગડોળે રાહ જોઈ રહ્યા છે। જો કે માત્ર કચ્છીપુરા જ નહીં, પરંતુ આસપાસના મોટા ભાગના ગામોની હાલત કંઈક આવી જ છે કે જ્યાં વિકાસ આજ દિન સુધી પહોંચ્યો નથી। પાણીની રજૂઆતો છે અમારી સાહેબે કે કોઈ રીતે પણ આ મુસીબત અમારાથી દૂર થતી નથી અને દૂર કરી આપે આપ સરકાર તો બહુ સારું, કેમ કે અમારે ખાવાની પીવાની ઢોરોનું તો પાણી નથી, પણ હવે અમારે જાતને પીવાનું પણ પાણી નથી બિલકુલ। એના માટે કોઈ પણ સુવિધા સરકારી અમને અત્યાર પહેલાં મળી નથી, છતાંય અમે રિક્વેસ્ટ કરીએ સરકારને કે આટલું કરી આપે તો બહુ સારું છે। આમ તો ભરૂચ જિલ્લાને ઔદ્યોગિક હબ ગણવામાં આવે છે, પરંતુ કચ્છીપુરા ગામના લોકોનો વર્ષોથી પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે। વિસ્તારના લોકો પાસે ઊંટ, ઘેટા, બકરા અને ગાય છે, પરંતુ પાણીની તંગીના કારણે અકાળે પશુઓ પણ મોતને ભેટી રહ્યા છે। મહિલાઓ કહે છે કે અમે અમારા માટે પીવાનું પાણી ભરીને લાવીએ કે પછી ઢોરો માટે, પાણીની તંગી માટે લોકોએ લોકફાળો ઉઘરાવીને બોર પણ બનાવ્યો, પરંતુ બોરમાંથી પીવા લાયક કે ઘરકામ માટે ઉપયોગમાં લઈ શકાય તેવું પાણી આવતું નથી, જેને લઈને હાલ તેઓ પાણીના ટેન્કરના સહારે જીવી રહ્યા છે।
અમારે વર્ષોથી અમે અહીંયા રહીએ છીએ, પાણીની તકલીફ અમને વધારે છે. અત્યારે અમને સૈયદ ફાઉન્ડેશન તરફથી પાણી આપવામાં આવે છે, પણ તે 4-5 દિવસે એક ટેન્કર આવે છે, પાણી અહીંયા પહોંચી નથી રહેતું. અમારા 60 ઘરોની વસ્તી છે, તો અમારે પશુપાલનને બી પાણીની તકલીફ છે, અને અમને નાવા ધોવાને અત્યારથી પાણી મળતું નથી. એના માટે અમે બહુ રિક્વેસ્ટો કરેલી છે સરકારશ્રીને, પણ સરકારશ્રી અમારે કંઈ ધ્યાન લેતી નથી. આ તો આપણે કચ્છીપુરાના પુરુષોને સાંભળ્યા જે પાણી માંગી રહ્યા છે, પરંતુ એ મહિલાઓનું શું જે વર્ષોથી પાણી ભરવા માટે કિલોમીટરો સુધી ચાલવા મજબૂર બની છે. કચ્છીપુરાની મહિલાઓ પાણી માટે આજે પણ રોજના 5 કિલોમીટર જેટલું પટકે છે, તેમ છતાં કેટલાક દિવસ તેમના બેડા પાણી વગર પાછા આવે છે. સંદેશ ન્યૂઝના કેમેરા પર મહિલા દરેક 2 શબ્દ બોલ્યા બાદ પાણીનો પોકાર લગાવે છે. પાણી માટે તેમના વલખા હૃદય હચમચાવી દેનારા છે. પાણી જોવે છે, પાણીનું બહુ દુઃખ છે. અમે ચાલીને જઈએ તોય પાણી નથી મળતું. અમારે કેટલા વર્ષથી આવી દશા છે અમારી ભાઈ, પાણીની ખાસ વિનંતી છે અમારી. પાણી માટે અમે ફરીને થાકી ગયા, હવે વર્ષોના વર્ષો વીતી ગયા છે ભાઈ. અમે ઓટ લેવાની ગઈએ તો પછી પાણી નથી મળતું, કશું કોઈ ગામડું પાણી નથી આપતું. એને સુવિધા અમારે પાણીની સુવિધા કરી આપો, ખાસ અમારે દુઃખ છે પાણીનું બહુ. આવતા જતાનું કંઈ પાણી નથી મળતું. મારા પશુપાલન મરે છે, છોકરા અમે બધું પાણીને દુઃખમાં મરીએ છીએ. ખાસ વિનંતી છે અમારી પાણીની ભાઈ, ખાસ પાણીની દુઃખ છે તેની અમે વિનંતી કરીએ છીએ. અમારે પાણીની કોઈ સુવિધા નથી, ચાલતું જવું જ પડે છે. તે પાણી ટેન્કર આવે, એક દિવસમાં પૂરું થઈ જશે. 200 માણસને આખા ગામને પાણી પૂરું નથી થતું, એટલે કોઈ પાણીની સુવિધા નથી. અમારે પાણીની સુવિધા કરી આપો ચોંચવેલથી, તે પાણી નથી મળતું. તે સરકાર અમને પાણીનું કોઈ સુવિધા કરી આપે તો સારી વસ્તુ છે, નકર ભાઈ રહેવાતું નથી. પશુપાલનને હું પીવરાઈએ, હું અમે પીએ, લુગડા ધોવાનું પાણી કંઈ મળતું નથી, ખાદરામાં નથી મળતું, ચાલતું જવું પડે છે તે નથી મળતું અહીંયા કંઈ પણ. સાંભળ્યો વેદના અને દર્દનો ચિત્કાર. મહિલાઓ સરકાર પાસે પાણી માંગી રહી છે, પરંતુ પીવા માટે પાણી માંગવું પડે એ કેવી સ્થિતિ. રાજ્યના દરેક નાગરિકોને પ્રાથમિક સુવિધા આપવી સરકારની ફરજ છે. ખેર, હાલ તો આ એવો વિસ્તાર છે કે જ્યાં નામ પૂરતો પણ વિકાસ દેખાતો નથી. નથી રોડ રસ્તા કે નથી પાણીની સુવિધા. ગ્રામજનો પણ દાયકાઓથી સુવિધા માંગી માંગીને થાકી ગયા છે. હાલ તો ગ્રામજનો કહી રહ્યા છે કે બીજું કંઈ નહીં પણ ખાલી પાણીનું તો કરી આપો. ત્યારે કચ્છીપુરાની પાણીની સમસ્યાનો ઉકેલ વહેલી તકે આવે તેવી આશા રાખીએ છીએ. વસીમ મલિક સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. એક તરફ ગુજરાત આ બધી સમસ્યાઓથી ઝઝૂમી રહ્યું છે, અને બીજી તરફ દુનિયાના કેટલાક એવા દેશો છે જે કંઈક બીજી જ સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે, અને એ સમસ્યા છે ઘરડાપણું. જી હા, વૃદ્ધાવસ્થા. કારણ કે કેટલાક દેશો એવા છે જે ઝડપથી ઘરડા થઈ રહ્યા છે. વૃદ્ધ થતી જનસંખ્યા આ દેશો સામે સૌથી મોટો પડકાર છે, અને એની પાછળનું કારણ છે આ દેશોમાં જન્મદરની તુલનામાં વધતો મૃત્યુદર. આ સમસ્યા સામે ચીન અને જાપાન તો પહેલેથી જ જજુમી જ રહ્યા હતા, પણ હવે ઇટલી પણ આ દેશોના લિસ્ટમાં સામેલ થઈ ગયું છે, અને પરિસ્થિતિ તો એ હદે વણસી ગઈ છે કે ઇટલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીએ આ સમસ્યાને નેશનલ ઇમરજન્સી સમાન ગણાવી છે. દુનિયાના કેટલાક દેશો ખૂબ જ ઝડપથી ઘરડા થઈ રહ્યા છે. ચીન, જાપાન જેવા દેશો તેના સૌથી મોટા ઉદાહરણ છે. હવે ઘરડા દેશોની લિસ્ટમાં ઇટાલી પણ શામેલ થઈ રહ્યું છે, અને આની પાછળનું સૌથી મોટું કારણ છે બાળકોનો જન્મ ન થવો. કેટલાક મીડિયા રિપોર્ટ મુજબ ઇટાલીમાં પાછલા 3 મહિનાથી એક પણ બાળકનો જન્મ નથી થયો. નાની લાગતી આ સમસ્યા ઘણી મોટી છે, જેને લઈને હવે ઇટાલીના પીએમ તેને નેશનલ ઇમરજન્સીની જેમ જોઈ રહ્યા છે. કેટલીક વેબસાઇટના રિપોર્ટ મુજબ ઇટાલીમાં જન્મદરની તુલનામાં મૃત્યુદર મોટો છે. કેટલાક મીડિયા રિપોર્ટ દાવો કરી રહ્યા છે કે નેશનલ સ્ટેટિક્સ બ્યુરો ISTATના આંકડાઓ મુજબ ઇટાલીમાં જાન્યુઆરી 2023થી જૂન 2023 સુધી જેટલા બાળકોનો જન્મ થયો છે તે જાન્યુઆરી 2022થી જૂન 2022ની વચ્ચે જન્મેલા બાળકોની તુલનામાં 3,500થી ઓછા છે. પરંતુ આની પાછળનું કારણ શું છે? રિપોર્ટથી સામે આવેલી માહિતી પ્રમાણે આની પાછળના મુખ્ય કારણ છે 15-49 વર્ષની મહિલાઓની ઘટેલી જનસંખ્યા. બીજી રીતે કહીએ તો ઇટાલીમાં પ્રજનન યોગ્ય માનવામાં આવતી મહિલાઓની અછત, જેના કારણે આ સમસ્યા ઉદ્ભવી છે. ઇટાલીમાં આવી મહિલાઓની સંખ્યા 2021ના તુલનામાં 2023માં ઘટી છે.
ઇટાલીનો આ મામલો કેટલો ગંભીર છે તે એનાથી સમજાશે કે ખુદ ઇટાલીના પીએમ જોર્જિયા મેલોની તેને નેશનલ ઇમરજન્સી સમાન જોઈ રહ્યા છે. ઇટાલીના પીએમ જોર્જિયા મેલોનીએ તો પાછલા વર્ષે પોતાના ચૂંટણી અભિયાનમાં પણ આ મુદ્દાને જોરશોરથી ઉઠાવ્યો હતો. આ રિપોર્ટમાં એવો પણ દાવો થઈ રહ્યો છે કે પાછલા વર્ષે 7 બાળકોના જન્મ પર 12 લોકોના મોત રેકોર્ડ પર આવ્યા છે. સરળ ભાષામાં કહીએ તો જો એક દિવસમાં 7 બાળકનો જન્મ થાય છે તો એક જ દિવસમાં 12 લોકોના મોત થયા છે. પરંતુ જો આવું ને આવું ચાલતું રહ્યું તો ઇટાલીની જનસંખ્યા ખૂબ ઝડપથી ઘટશે. હાલ તો ચીન અને જાપાન બાદ ઇટાલી પણ ઘરડું થતું જઈ રહ્યું છે, જેને કારણે ત્યાં ઇમરજન્સી જેવા હાલત નિર્માણ પામ્યા છે. ખુદ ઇટાલીના પીએમ આ વાતને લઈને ચિંતામાં જોવા મળી રહ્યા છે. ત્યારે આ સમસ્યાને નિવારવા ઇટાલીમાં કેવા પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.